નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકે કેમાં હાર્દિક સ્વાગત છે તો જે વિદ્યાર્થી ભાઈ બહેનો જીએસઆરટીસીની અંદર કન્ડક્ટરની જે લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે તેમના માટે જે પરીક્ષાની અંદર અવારનવાર જે કંડક્ટરના પ્રશ્નો પૂછાતા હોય છે તે આજે મોડલ પેપર ચાર સ્વરૂપે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ વિડીયોને શરૂ કરતા પહેલાં મિત્રો જો તમારા ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુનાથી બે લાયકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલમાં અમને કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો જોઈએ દર્શક મિત્રો કન્ડક્ટરને લગતા પ્રશ્નો અને તેમના જવાબો તો વાત કરીએ મિત્રો કન્ડક્ટરને લગતા પ્રશ્નો તો જુદી જુદી પરીક્ષાની તારીખો ડિક્લેર થવા મળી છે મિત્રો ટૂંક સમયની અંદર કન્ડક્ટરની પરીક્ષા પણ મિત્રો આવી જશે તો આજે આપણે પ્રશ્ન જોઈએ છીએ કે પ્રથમ પ્રશ્ન છે કે ઇટીએમ જે છે કારણે કોની કામગીરી સરળ બની છે તો જે એટીએમ મશીન છે તમે જે કંડક્ટર પાસે જે એટીએમ મશીન હશે તમે જોયું હશે તો આમના કારણે મિત્રો ડ્રાઈવરની ટીસીની કે મિત્રો સ્ટેન્ડ ઇનચાર્જ કે કંડક્ટર તો આને કારણે મિત્રો કંડક્ટરની જે છે એ કામગીરી સરળ બની છે એટીએમમાંથી ટિકિટ કાઢતી વખતે કાગળનો કયો ખૂણો પકડવો જોઈએ નીચેનો ભાગ પકડવાનો છે પાછળનો ભાગ પકડવાનો વચલો ભાગ કે ઉપરનો ભાગ તો જ્યારે મિત્રો કંડક્ટર જ્યારે ટિકિટ કાઢતા હોય છે ત્યારે ઉપરનો ભાગ પકડતા હોય છે એટીએમ મશીનની અંદરથી એટીએમમાંથી લગેજ ટિકિટ ઇસ્યુ કરવા પ્રથમ કઈ કી દબાવવી પડે છે તો આ રીતના ચાર ઓપ્શન આપેલા છે એન્ટર લગેજ ટિકિટ કે એક પણ નહીં તો લગેજનું જે ઓપ્શન છે મિત્રો એલયુ જી તે મિત્રો કી દબાવવાની હોય છે એસટીની જે વાત કરીએ કે એસટીની અંદર એક્સપ્રેસ બસનું જે છે મિત્રો એસટીની એક્સપ્રેસ રૂટનું બસનું બોર્ડ કયા રંગનું હોય છે આપણે જાણીએ છીએ કે એક્સપ્રેસ બસ હોય છે તેમનું બોર્ડ હંમેશા લાલ રંગનું હોય છે એસટીમાં બસોમાં મુસાફરોમાં ધૂમ્રપાન ન કરે તે જોવાની જવાબદારી કોની હોય છે ડ્રાઈવરની હોય છે અન્ય મુસાફરોની હોય છે ચેકિંગની હોય છે કે સ્ટાફની હોય છે તો જે છે એસટીની અંદર મુસાફરો ધુમ્રપાન ન કરે તે જોવાની જવાબદારી મિત્રો કંડક્ટરની હોય છે ત્યાર પછી અપંગ વ્યક્તિને ઓળખ કાર્ડ કોણ આપે છે ગુજરાત સરકાર આપે એસટી નિગમ આપે કે જિલ્લા સમાજ કલ્યાણ કચેરી આપે કે એક પણ નહીં આપે તો આ જે અપંગતા માટેનું જે પ્રમાણ જે ઓળખકાર હોય છે જિલ્લા સમાજ કલ્યાણ કચેરી આપે છે મોટર વ્હીકલ એક્ટ મુજબ બસમાં ફર્સ્ટ એડ બોક્સમાં કેટલી વસ્તુઓ હોય છે જે મોટર વ્હીકલ એક્ટ છે મિત્રો જે કંડક્ટરને લગતો જે અવર મહત્ત્વનો એક્ટ કહી શકીએ તો તેની અંદર ફર્સ્ટ એડ બોક્સ હોય છે તેમાં કેટલી વસ્તુઓ હોય છે વીસ વસ્તુ હોય દસ વસ્તુ હોય પચીસ વસ્તુ હોય કે પંદર વસ્તુ હોય છે તો તેમની અંદર મિત્રો પચીસ વસ્તુઓ હોય છે સીડબલ્યુ એટલે શું કન્ડકટર વર્ક એબિલિટી કન્ડક્ટર વે બિલ એબસ્ટ્રેક્ટર કે કંડક્ટર વર્ક એનાલિસિસ કે પણ નહીં તો તેમનો સાચો ઓપ્શન છે મિત્રો બી કે કંડક્ટર વે બિલ જે છે મિત્રો કે કંડક્ટર વે બિલ એબસ્ટ્રેક્ટ એ મિત્રો તેમનો સાચો જવાબ છે ઈ ટિકિટ એટલે શું એજન્ટ પાસેથી ખરીદેલી ટિકિટ ઓનલાઈન ખરીદેલી ટિકિટ કે એ અને બી બંને તો મિત્રો એ આપણે જોઈએ છે ઈ ટિકિટ એટલે કેવી ટિકિટ મિત્રો કે જે ઓનલાઈન ખરીદેલ ટિકિટ હોય તેની આપણે ઈ ટિકિટ કહીએ છીએ ગાડી શરૂ કરતી વખતે શું ચકાસવું જરૂરી છે બેટરી ચકાસવી જોઈએ ન્યુટ્રલ ચકાસવું જોઈએ ઈંધણ ચકાસવું જોઈએ કે એક પણ નહીં તો જ્યારે મિત્રો ગાડી શરૂ કરતી વખતે શું ચકાસવું જરૂરી છે તો ગાડી શરૂ કરતી વખતે મિત્રો ન્યુટ્રલ ચકાસવું જરૂરી છે ત્યાર પછી વાત કરીએ પ્રશ્નની તો આ રીતના પ્રશ્ન છે કઈ કલમ અંતર્ગત ડ્રાઇવિંગ લાયસન્સ પૂરો થયાની તારીખ રિન્યૂ કરાવી શકાય કલમ પંદર કલમ સત્તર કલમ ચોવીસ કે કલમ ત્રીસ તો તેમનો સાચો જવાબ છે મિત્રો કે કલમ પંદર અંતર્ગત લાઇસન્સ પૂરો થયાની તારીખ સુધીમાં રિન્યુ કરાવી શકાય છે ધોધમાર વરસાદ પડતી વખતે તમારી ગાડીનો વાયપર ખરાબ થઈ જાય તો તમે શું કરશો ગાડીના કાચ રૂમાલથી થોડી વાર સાફ કરશો ભીની માટી લગાવશો તમાકુ કાચ વડે ઉપર કે વરસાદ બંધ ન થાય ત્યાં સુધી રાહ જોશો તો તેમનો સાચો આન્સર છે મિત્રો કે વાયપર તમારું જો બંધ થઈ ગયું હોય તો વરસાદ બંધ ન થાય ત્યાં સુધી રાહ જોશો કારણ કે ચાલુ વરસાદની ગાડી આખવી વધારે જોખમી છે વાય સકત શું દર્શાવે છે ડાબી બાજુવાળો જમણી બાજુવાળો કે આગળ વાય આકારનો રસ્તો છે કે એક પણ નહીં

તો જ્યારે કોઈ જગ્યાએ ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા ન હોય તો જ્યારે બસ ચલાવતા હોય ત્યારે યોગ્ય સિગ્નલ દઈને મિત્રો આગળ ટ્રાફિક વાળા રસ્તા પર ડાબી તરફ વળવા માટે શું સંકેત કરશો કારની બાજુમાં ડાબો હાથ કાઢીશું કારની બાજુમાંથી જમણું હાથ કાઢીશું કે ડાબી બાજુએ ઇન્ડિકેટર શરૂ કરીશું કે પગ બહાર કાઢીને સાઈડ બતાવીશું તો જ્યારે ડાબી બાજુ તમારે વળવું હોય તો ડાબી બાજુનું મિત્રો ઇન્ડિકેટર શરૂ કરીને તમે સિગ્નલ આપશો ત્યાર પછી વાત કરીએ કે રસ્તા પર જમણી બાજુ વડાક સિગ્નલ જોવા માટે તમે શું કરશો ઝડપથી આગળ વધશો ગાડી ઊભી રાખીને વડાક જોઈશો કે ગાડી ધીમે રાખી આગળ વધીશું રસ્તા પર જમણી બાજુ વડાકનું સિગ્નલ જોવા મળે તો તમે શું કરશો ગાડીને ધીમે રાખીને મિત્રો આગળ વધીશું જ્યારે કોઈ સિગ્નલ આપતું હોય ત્યારે કોઈ સ્થળે પાર્કિંગની જગ્યા ન મળે તો તમે શું કરશો વાહન ગમે ત્યાં પાર્ક કરશો પાર્કિંગની યોગ્ય જગ્યા શોધશો કે અન્ય સ્થળે જતા રહીશું કે રોડ પર વાહન પાર્ક કરશો જ્યારે પાર્કિંગની વ્યવસ્થા ન હોય મિત્રો ત્યારે એવા જગ્યાએ આપણે પાર્કિંગની અથવા કે કોઈ જગ્યાએ પાર્કિંગની જગ્યા ન મળે તો તમે શું કરશો પાર્કિંગની યોગ્ય જગ્યા ગોતવાનો પ્રયત્ન કરશો તો આ રીતના મિત્રો અવારનવાર જે કંડક્ટરને લગતા પ્રશ્નો જે મિત્રો પરીક્ષામાં પૂછાય છે એ આજે આપની સમક્ષ રજૂ કર્યા જો મિત્રો તમને આ મોડલ પેપર ચારસો રૂપિયા કન્ડક્ટરને લગતા પ્રશ્નો ગમ્યા હોય તો તમારા મિત્રોમાં આ વિડીયોને શેર કરજો અને હજુ સુધી અમારી ચેનલમાં જોડાવાના ન હોય તો અમારી ચેનલમાં જોડાજો ધન્યવાદ